પશુપાલનના વ્યવસાયને ઘણો વેગ પણ મળ્યો છે અને એ સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે ત્યારે આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું નફાકારક પશુપાલન વિશે આ વિષય પર વિગતવાર માહિતી માર્ગદર્શન આપવા માટે વિશ્વ તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આર એસ પટેલ સર કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે પશુધન શાખા કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે નમસ્કાર ડોક્ટર પટેલ સર કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે નફાકારક પશુપાલન વિશે ઘણી બધી માહિતી મેળવવાની છે તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે નફાકારક પશુપાલન એટલે શું અને આપણા પશુપાલક મિત્રો આ વ્યવસાયને નફાકારક જો બનાવવો હોય તો કઈ કઈ પાયાની બાબતો છે કે જે ખાસ ધ્યાનમાં રાખવી જ જોઈએ સાચી વાત છે બેન પશુપાલનનો વ્યવસાય એ આપણા દેશનો વર્ષો પુરાણો વ્યવસાય છે એટલે કે સદીઓથી વંશ પરંપરાગત રીતે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરતા આવ્યા છે પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો છે એમ સમયાંતરે પશુપાલનના વ્યવસાયમાં ઉદ્દેશો અને એને પશુપાલનની પદ્ધતિમાં ફેરફાર થતો રહ્યો છે જો આપણે દશકો પહેલાંની વાત કરીએ તો પશુપાલનનો વ્યવસાય એક વે ઓફ લાઈફ હતો એટલે કે જિંદગીના એક ભાગરૂપે હતો એ વખતે પશુપાલકો પશુઓ રાખતા ખરા પરંતુ પશુમાંથી નફો રડવાની કોઈ ગણતરી નહોતી પશુપાલનને એક નફાકારક તરીકે પશુપાલન કરતા નહોતા પણ જેમ જેમ સમય વીતતો ગયો પછી ડેરીઓનો વિકાસ થયો અને ડેરીઓનો વિકાસ થયો એ પછી દૂધ ઉત્પાદનની સારી કિંમતો મળવા માંડી અને દૂધની પેદાશોની પણ સારી કિંમતો પ્રાપ્ત થવા લાગી આથી પશુપાલન વ્યવસાય પશુપાલકોએ ખેતીની સાથે એક પૂરક વ્યવસાય તરીકે અપનાવી લીધો અને જેમ જેમ સમય વીતતો ગયો એમાં પણ ફેરફાર થતો ગયો અને જો નજીકના સમયની વાત કરીએ તો હવે પશુપાલન થકી રોજગારી સબબ પશુપાલનના વ્યવસાય અને પશુપાલકોએ એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પણ હવે સ્વીકારેલ છે હવે જો એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પશુપાલકોએ એને સ્વીકારેલ છે તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વ્યવસાય કરીએ તો એમાં આપણો મેઇન ઉદ્દેશ નફો કમાવવાનો હોય છે અને નફો બે વસ્તુ ઉપર આધારિત છે એક તો એ વ્યવસાયમાં તમે કેટલો ખર્ચ કરો છો અને તમે એમાંથી કેટલી આવક મેળવો છો હવે જો પશુપાલનના વ્યવસાયના સાપેક્ષમાં જો આપણે વાત કરીએ તો પશુપાલનના વ્યવસાયમાં આવકનો મેઇન સ્ત્રોત એ પશુનું દૂધ ઉત્પાદન છે કે એનો જે આવક થાય છે એમાંથી લગભગ એંસીથી પંચ્યાસી ટકા એટલે કે મહત્તમ આવક પશુના દૂધ ઉત્પાદનમાંથી થાય છે આથી જો આપ વ્યવસાયને નફાકારક બનાવવો હોય તો આપણે દૂધ ઉત્પાદનની આવક વધાવવી જોઈએ અને સામે પક્ષે જોઈએ તો જો જે ખર્ચ થાય છે એમાં મહત્તમ ખર્ચ એટલે કે લગભગ સિત્તેરથી પંચોતેર ટકા ખર્ચ એ પશુના આહારમાં થાય છે એટલે આપણે પશુના આહારનો ખર્ચ ઓછો કરવો જોઈએ એટલે કે દૂધ ઉત્પાદન વધારવા માટે ખર્ચ ઓછો કરીને પશુપાલનને જે પદ્ધતિ પશુપાલકો અપનાવે છે એને આપણે સાદી ભાષામાં નફાકારક પશુપાલન કહી શકીએ હવે જો આપણે આ વ્યવસાયને નફાકારક બનાવવું છે તો એમાં કેટલાક અગત્યના પરિબળો છે કે જેના ઉપર આપણે ખાસ ધ્યાન આપવું જરૂરી બને છે એનો જો ઉલ્લેખ કરીએ તો એમાં સૌપ્રથમ આવે છે પશુની પસંદગી એના પછી આવે છે પશુ આહાર પછી પશુ આરોગ્ય પછી પશુની માવજત એટલે કે પશુનું મેનેજમેન્ટ તમે પશુઓને કઈ રીતે મેનેજ કરો છો એને કેવી સવલતો આપો છો કેવી માવજત માવજત કરો છો એનો આમાં ઉલ્લેખ થાય છે અને એના પછી પશુનું સંવર્ધન આ બધી બાબતો પર પશુપાલકોએ વિશેષ ધ્યાન આપી પશુપાલનની પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી આ વ્યવસાયમાંથી મહત્તમ નફો મળી શકે જી ડૉક્ટર પટેલ સર આપણે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે પાયાની કઈ કઈ બાબતો છે કે જે પશુપાલનના વ્યવસાયને નફાકારક પશુપાલન તરફ લઈ જાય એમાં આપે એક ઘટકનો વિષય જણાવ્યું કે પશુની પસંદગી તો આ બાબતમાં પશુપાલક મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ પશુની પસંદગી એ પશુપાલન વ્યવસાયમાં એક પાયાની વિષય છે જી કારણ કે તમે જે ઉત્પાદન મેળવો છો એ તમારું પશુ કેવું છે એના ઉપર જ મહદઅંશે આધારિત છે આથી પશુ પસંદગી કરતી વખતે આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને એનું મુખ્ય જો વાત કરીએ તો જો અગર તમે કોઈ પશુ સારા ફાર્મ ઉપરથી કે કોઈ સારા ખેડૂત પાસેથી ખરીદો છો તો એ વખતે એની રેકોર્ડ આધારિત પસંદગી કરવી જોઈએ ધારા સારા સારા ફાર્મ ઉપર પશુનો સમગ્ર તયા રેકોર્ડ રાખવામાં આવતો હોય છે કે પશુની પ્રથમ વિહાણ વખતે ઉંમર કેટલી હતી પશુનું દૂધ ઉત્પાદન કેટલું હતું પશુના વેતનની લંબાઈ કેટલી હતી એના વસુકેલા અને દૂધના દિવસો કેટલા હતા પશુઓમાં અગર કોઈ રોગ થયો હતો તો એ કયો કોઈ રોગ થયો હતો એમાંથી પશુને કઈ કઈ સારવારમાં આપવામાં આવી હતી આ બધી વિગતો એના રેકોર્ડમાં સમાયેલી હોય છે આ જ રીતે એના આગળના વંશવેલાનું એટલે કે પશુની માતાનું પશુની બહેનનું કે પશુ પશુના પિતાને લગતા પણ રેકોર્ડ સચવાયેલા હોય છે જો આ રેકોર્ડ ઉપરથી પશુની પસંદગી કરવામાં આવે તો આપણે યોગ્ય પશુ પસંદ કરી શકીએ છીએ અને એમાંથી આપણે મહત્તમ દૂધ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આ રીતે રેકોર્ડ આધારિત પશુની પસંદગી એક સાચી પદ્ધતિ છે પરંતુ એની કેટલીક લિમિટેશન પણ છે હવે જો પ્રાયોગિક ધોરણે જોઈએ તો આ વસ્તુ શક્ય બનતી નથી કારણ કે તમે જો કોઈ ફાર્મમાંથી પશુ ખરીદો છો તો તો તમને રેક મળી શકે છે પરંતુ એના બદલે જો તમે પશુની ખરીદી કોઈ પશુપાલક પાસેથી કરો છો પરંતુ હાલના તબક્કે જોઈએ તો પશુપાલકોમાં પશુના રેકોર્ડ રાખવા બાબતે એટલી બધી જાગૃતતા નથી એટલે એમાં પાસે આ રેકર્ડ ઉપલબ્ધ હોતું નથી એટલે આપણા રેકોર્ડની ચકાસણી કરી શકતા નથી આવા સંજોગોમાં આપણે પશુના લક્ષણો કે જે સીધા તેના દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેની ઉપર ધ્યાન આપી તેની તપાસ કરી અને પશુની પસંદગી કરવી જોઈએ જો આ રીતે પશુ પશુની પસંદગી કરવાની થાય તો સૌથી પહેલાં તો પશુ જે પસંદ કરીએ છીએ એ શાંત સ્વભાવનું હોવું જોઈએ તે ચંચળ હોવું જોઈએ અને સંપૂર્ણપણે તંદુરસ્ત હોવું જોઈએ આ સાથે સાથે પશુ જો શક્ય હોય તો બીજા વેતન હોવું જોઈએ તેનું દૂધ ઉત્પાદન દસથી બાર લીટર પ્રતિદિન હોવું જોઈએ અને પશુ તંદુરસ્ત હોવું જોઈએ અને આ જે તંદુરસ્ત પશુ છે જ્યારે પશુના દૂધ ઉત્પાદન ઉપરથી આપણે ખરીદીએ છીએ તો બેથી ત્રણ વખત ઓછામાં ઓછું એનું દોહન કરીને આ પશુને આપણે ખરીદી કરવી જોઈએ આનાથી આપણને ફાયદો એ થાય છે કે બેથી ત્રણ વખત આપણે એનું દોહન કરીએ છીએ એટલે એનું સાચું દૂધ ઉત્પાદન શું છે એની આપણને જાણકારી મળે છે આ સાથે સાથે જ્યારે આપણે જાતે જ તો રૂબરૂ રૂબરૂએ છીએ તો ધોતી વખતે એના આંચળમાં કે એના બાવલામાં કોઈ તકલીફ તો નથી ને એની પણ આપણે તપાસ કરી શકીએ છીએ કારણ કે આ બાબતો એના દૂધ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલી છે એ જ રીતે પશુનો સ્વભાવ કેવો છે એ પણ આપણે એનાથી ચિરપરિચિત થઈ થઈ શકીએ છીએ બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે પશુ આપણે પસંદ કરીએ છીએ એની ચામડી પાતળી હોવી જોઈએ એમાં ચરબીનો ભરાવો ન હોવો જોઈએ ચામડીમાં ચરબીનો ભરાવો એ એક નેગેટિવ લક્ષણ છે આવા પશુમાં દૂધ ઉત્પાદન સામાન્યતઃ ઓછું હોય છે એટલે આવા પશુ આપણે ટાળવા જોઈએ પશુના જે વાળ છે એ ચમકદાર લિસ્સા અને સુવાળા હોવા જોઈએ આ સાથે સાથે બીજા પણ જેવા લક્ષણો છે શારીરિક લક્ષણો કે જેવા કે પશુની પીઠ એકદમ સપાટ હોવી જોઈએ પશુના જે થાપા છે એ સમતોલ હોવા જોઈએ પશુનો પાછળનો ભાગ પહોળો હોવો જોઈએ એટલે કે બે પગ વચ્ચેનું અંતર વધારે હોવું જોઈએ એટલે દેશી ભાષામાં આપણે આ જો આને કહીએ તો પશુ ફાસર આકારનો હોવો જોઈએ એટલે કે જો સામેથી રહીને આપણે જોઈએ તો પશુ આગળથી સાંકડું લાગે પણ પાછળ જતા હોય આપણને પહોળું લાગે આવું પશુ આપણને દૂધ ઉત્પાદન વધારે સારું આપી શકે છે આ સાથે સાથે આપણે પશુના બાવલાના ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ પશુ જે પસંદ કરીએ છીએ એનું બાવલું શારીરિક વિકાસ પામેલો હોવું જોઈએ ચુસ્ત હોવું જોઈએ તેમજ એની સાથે જે આંચળ છે એ આંચળ મધ્યમ લંબાઈના એક સરખા અંતરે ગોઠવાયેલા તથા સમાન આકારના હોવા જોઈએ આપ ખૂબ જ સરસ વાત કરી રહ્યા છો વધારે માહિતી આપણે વિરામ બાદ મેળવીએ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ નફાકારક પશુપાલન વિશે આ વિષય પરની ચર્ચા યથાવત છે મળી નાનકડા વિરામ બાદ વિરામબાદ ફરવર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ કૃષિ દર્શન કાર્યક્રમ નફાકારક પશુપાલન આ વિષય પર ડોક્ટર આરએસ પટેલ ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપે પશુ પસંદગી માટે ઘણી બધી પાયાની વાત કરી એની ચર્ચાને આગળ વધારીએ હા જે આપણે પશુના લક્ષણોની વાત કરી એના ઉપર તો આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ પરંતુ એ સાથે સાથે જો શક્ય હોય તો કોઈ પશુ ચિકિત્સક પાસે પશુની તપાસ કરાવીને પશુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ આનાથી આપણને ફાયદો એ થાય છે કે પશુ ચિકિત્સક જ્યારે તપાસ કરે છે એટલે કે ખાસ કરીને એના જનન અંગોની તપાસ કરે છે એટલે એમાં કોઈ વિકૃતિ હોય કોઈ રોગ હોય તો એ વખતે આપણને ખબર પડી જાય છે અને એ પશુ આપણે પશુ પસંદગીમાંથી ટાળી શકીએ છીએ કે જેથી આપણને ભવિષ્યમાં બીજું કોઈ નુકસાન ન થઈ શકે એટલે આ બધા લક્ષણો

એટલે કે ઈચ્છિત દૂધ ઉત્પાદન મેળવી શકતા નથી એટલે પશુ આહાર બાબતે આપણે વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી બને છે જો એક દાખલાથી સમજીએ તો કોઈ એક પશુ છે બરાબર છે એ પશુ કોઈ એક ખેડૂતના ત્યાં છે એના પાસે અને બીજા ખેડૂત એની પાસેથી ખરીદે છે જો પહેલાં પ્રથમ ખેડૂત એનું જો પૂરતો આહાર આપતો ન હોય તો એનું દૂધ ઉત્પાદન શકે છે કે પાંચ કે છ લીટર પણ હોઈ શકે છે પરંતુ બીજ જો પશુ ખરીદે છે એ પશુપાલક જો અ વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન કરતો હોય અને પશુ આહાર બાબતે પૂરતી કાળજી રાખતો હોય તો એ જ પશુ પાસેથી એ લગભગ બમણું દૂધ ઉત્પાદન પણ લઈ શકે છે ખૂબ જ વિશેષ કયા કયા ઘટકોને એમાં સમાવેશ થવો જોઈએ પશુ આહારના ઘટકોની જો વાત કરીએ તો એના મુખ્ય ચાર ઘટકોમાં એને વિભાજીત કરી શકાય સૌ પ્રથમ તો એનો લીલો અને સૂકો ઘાસચારો એ જેની પ્રથમ બાબત છે બીજું જે છે એ મિન્ર મિક્સચર છે પછી પશુનું ખાણદાન છે અને પાણી છે પાણીને પણ એક પશુ આહાર તરીકે આપણે સ્વીકારીએ છીએ જી સર બરાબર છે લીલો અને વિશે આપે તો વખત પશુપાલક મિત્રોમાં એ કન્ફ્યુઝન હોય છે કે કેટલા પ્રમાણમાં આ લીલો અને સૂકો ઘાસચારો આપવો જોઈએ બંનેનું પ્રમાણ કેવું હોવું જોઈએ સૌ પ્રથમ જો આપણે લીલા લીલા ઘાસચારાની વાત કરીએ તો લીલો ઘાસચારો સૂકો ઘાસચારો અને પશુનું ખાણદાણ આ ત્રણની જો આપણે સાપેક્ષ સરખામણી કરીએ તો આ ત્રણેયની સરખામણીઓ લીલો ઘાસચારો આપણને મહત્તમ પોષણ તો આપે છે પણ સાથે સાથે સસ્તો પડે છે જો એને વિગતવાર જોઈએ તો પાંચ કિલો જેટલો કઠોળ વર્ગનો જે ચારો છે એ લગભગ એક કિલો ખાણદાન બરાબર થાય છે અને એ ચારો ઉત્પાદન કરવામાં જે આપણો ખર્ચ થાય છે એ એક કિલો ખાણદાનનાથી લગભગ અડધો થાય છે એટલે જેટલો જે આપણે લીલો ચારો વધારે આપીએ તો પશુને પૂરતું પોષણ તો મળે જ છે પણ પશુ આહારનો ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને આ ખર્ચ ઘટાડીને આપણે પશુપાલન નફાકારક બનાવી શકીએ છીએ હવે જો લીલા ઘાસચારાની આપણે વાત કરીએ તો લીલો ઘાસચારામાં બે પ્રકારના ઘાસચારા હોય છે એક ધાન્ય વર્ગનો ઘાસચારો અને બીજો કઠોળ વર્ગનો કઠોળ વર્ગનો ઘાસચારો ધાન્ય વર્ગનો ઘાસચારો એટલે કે મકાઈ છે જુવાર છે બાજરી છે ઓટ છે એને આપણે ધાન્ય વર્ગના ઘાસચારામાં સમાવેશ કરીએ છીએ આ ધાન્ય વર્ગના ઘાસચારામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થો વધારે મળે છે અને જે બીજો ઘાસચારો છે એ કઠોળ વર્ગનો ઘાસચારો છે જેમાં આપણે ગુવાર છે રચકો છે એનો સમાવેશ કરી શકીએ છીએ આ જે કઠોળ વર્ગનો ઘાસચારો છે એમાંથી આપણને પ્રોટીન એટલે કે પાછો પ્રોટીનના પદાર્થો વધારે મળે છે એટલે જો બંનેનું સંયુક્ત મિશ્રણ આપવામાં આવે તો પશુને મહત્તમ પોષણ મળી શકે એટલે સામાન્ય રીતે પશુને જો આપણે નિરણ કરીએ છીએ એમાં બે ભાગનો ધાન્ય વર્ગનો ઘાસચારો અને એક ભાગનો કઠોળ વર્ગનો ઘાસચારો આપવો વધારે હિતાવહ છે બરાબર છે લીલા અને સૂકા ઘાસચારા વિશે વાત થઈ હવે એ પશુ આહારમાં અગત્યનો ઘટક ખાણદાન પણ છે તો ખાંડદાન છે એ પશુઓને કેટલા પ્રમાણમાં અપાવવું જોઈએ પૂરતું પોષણ મળી રહે એ માટે લીલા સૂકા ઘાસચારાની સાથે સાથે પશુને પૂરતું ખાણદાન આપવું પણ ખૂબ જ જરૂરી બને છે કારણ કે ખાણદાનમાં બધા જ તત્વો સમાન પ્રમાણે રહેલા હોય છે અને ખાણદાનમાં પણ વિશેષ કરીને જે આપણે ડેરીના સંઘો દ્વારા ખાણ આપવામાં આવે છે દાણ એનો પશુપાલકો વિશેષ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ સમતોલદદાણ જે એમાં પશુના અલગ અલગ ખાંડને મિક્સ કરીને બનાવવામાં આવે છે એટલે એમાં જે પોષક તત્વોનું પ્રમાણ હોય છે એ પ્રમાણ પ્રમાણસરનું હોય છે એટલે પશુને જે જે પોષક તત્વોની જરૂર છે દૂધ ઉત્પાદન માટે એ તમામ પોષક તત્વો એમાં ઉમેરેલા હોય છે અને એ વૈજ્ઞાનિક અભિગમ અભિગમથી બનાવેલું હોય છે એટલે અમારે તો ખાસ ભલામણ છે કે પશુપાલકોએ પશુઓને જ્યારે ખાણદાન આપવાનું થાય ત્યારે આ ડેરીનું દાન જ આપવું જોઈએ આ સાથે સાથે જો પશુ પશુપાલકો ઈચ્છે તો અલગ અલગ ખાણ ભેગું કરીને જાતે તૈયાર કરેલું ખાણ પણ આપી શકે છે પરંતુ એમાં જે પોષક તત્વનું પ્રમાણ છે એ ડેરીના ખાંડ જેટલું સમતોલ રહી શકતું નથી એટલે ખાંડ તો આપણે આપવું જોઈએ પણ કેટલું ખાંડ આપવું એ પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે ખાણનો ખર્ચ પણ પશુ આહારમાં વિશેષ આવતો હોય છે બરાબર છે એટલે ખાણ આપતી વખતે આપણે ખાંડ વધારે પણ ન આપવું જોઈએ અને ઓછું પણ ન આપવું જોઈએ કારણ કે જો વધારે ખાણ આપીએ છીએ તો આપણા આહારનો ખર્ચ વધી જાય છે અને જો ઓછું ખાંડ આપીએ છીએ તો પશુને પોષણ ઓછું મળે છે અને દૂધ ઉત્પાદન ઓછું થાય છે એટલે ત્યારે ગણતરી કરીએ તો પશુમાં જ્યારે ખાંડ આપણે આપવાનું થાય ત્યારે એક કિલો ખાણ પશુના નિભાવ માટે આપવું જોઈએ એટલે પશુ દૂધ આપતું હોય કે ન આપતું હોય પણ એને ઓછામાં ઓછું એક કિલો ખાંડ તો આપણે આપવું જ જોઈએ આ સાથે સાથે પશુનું જે દૂધ ઉત્પાદન હોય છે એ પ્રમાણે આપણે કર્મશયમાં વધારો કરવો જોઈએ એટલે કે એક લીટર દૂધ ઉત્પાદન દીઠ ચારસોથી પાંચસો ગ્રામ આપણે પશુને ખાણ આપવું જોઈએ સામાન્ય રીતે ગાય હોય તો એમાં ચારસો ગ્રામ અને જો ભેંસ હોય તો એમાં પાંચસો ગ્રામ પ્રતિ લીટર દૂધ ઉત્પાદન

નફાકારક પશુપાલન આ વિશે પણ ડૉક્ટર આર એસ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપે ખાણદાન વિશે જણાવ્યું હવે પશુ આહારમાં મિનરલ મિક્સર પણ એટલું જ અગત્યનું છે તો એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ વિશે ટૂંકમાં માહિતી આપો પશુ આહારમાં લીલા સુકા ઘાસચારા અને ખાણદાન સાથે મિનરલ મિક્સરનું પણ એટલું જ મહત્ત્વ છે કારણ કે મિનરલ મિક્સર એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ખનિક સારોનું મિશ્રણ એનું પશુના પ્રજનન અને પશુના ઉત્પાદન માટે ખૂબ જ અગત્યનું છે ઘણી વખતે અમે પશુઓનો કેમ્પ કરતા હોઈએ છીએ એમાં પશુપાલકો પોતાના પશુને લઈને આવતા હોય છે જો બાહ્ય દેખાવતે જોઈએ તો પશુ તંદુરસ્ત લાગે છે એનો વિકાસ પણ સારો લાગે છે પરંતુ જ્યારે એના પ્રજનન અંગોની તપાસ કરીએ તો એનો પૂરતો વિકાસ થયેલો હોતો નથી આવા પશુમાં જનરલી એવું હોય છે કે એનું ઉંમર થઈ ગઈ હોય છતાં પણ એ પશુ ગરમીમાં આવતું હોતું નથી અને જો ગરમીમાં આવે તો એ વારંવાર ઉઠલા મારતું હોય છે અને આનું મુખ્ય કારણ એ જ હોય છે કે પશુને આપણે પોષણ તો મળતું જ હોય છે પરંતુ એના જે ખનિક સારો કે જે એના પ્રજનન અંગોના વિકાસ માટે જરૂરી છે એમાં આનામાં ઉણપ હોય છે એટલે આની ઉણપ આપવા માટે આપણે એને મિનરલ મિક્સર આપવું ખૂબ જ જરૂરી છે અને આ ઉણપ ના થાય અને પશુઓમાંથી આવા રોગોથી આપણે છુટકારો મેળવી શકીએ એ માટે દૈનિક રીતે

પશુને આહાર પણ ગમે તેટલો સારો આપવામાં આવતો હોય પણ જો પશુ તંદુરસ્ત ન હોય એટલે પશુ બીમાર રહેતું હોય તો એ પશુમાંથી આપણે ઈચ્છિત ઉત્પાદન મેળવી શકતા નથી એટલે પશુ તંદુર તંદુરસ્ત રહે એને તંદુરસ્તી જળવાઈ રહે એ બાબતે પશુપાલકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને એટલા માટે પશુઓમાં જીવાણુથી તેમજ વિષાણુથી જે રોગો થાય છે એ બાબતોએ પશુપાલકોએ પશુપાલકોએ ખાસ સતર્ક સતર્કતા રાખવી જોઈએ અને આ રોગો ન થાય એ માટે આપણે ગુજરાતીમાં જેમ કહેવત છે કે પાણી પહેલાં પાલ ભાધવી એટલે રોગ ન થાય એ માટે જ વિશેષ પગલાં લેવા જોઈએ અને એ માટે પશુ રસીકરણનો પ્રોગ્રામ અપનાવવો જોઈએ સર કયા કયા પ્રકારની રસી છે પશુપાલક મિત્રો જોઈએ પશુઓમાં જો રસીની વાત કરીએ તો એમાં સૌથી પ્રથમ નંબર આવે છે ખરવા મુવાસા રસીકરણની અને ખરવાસો ખરવા રોગની જો વાત કરીએ તો આ રોગ એવો છે કે જેમાં પશુ મરતું નથી પણ પશુનું દૂધ ઉત્પાદનમાં ખૂબ જ નુકસાન જાય છે અને એથી પશુપાલક આર્થિક રીતે મરી જાય છે એટલે આ રોગ પશુઓમાં ન થાય એટલા માટે એને આ રસી અપાવવી ઇતાવત છે આ રોગમાં સામાન્યતા જોઈએ તો પશુઓમાં મોઢામાં અને ખરીમાં ચાંદા પડી જાય છે એટલે પશુ ખોરાક લેવાનું ઓછું કરી નાખે છે અને ખોરાક ઓછો થવાને કારણે એનું દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે એટલે આ રોગ ન થાય તે માટે આ રોગની રસી અવશ્ય મુકાવવી જોઈએ વર્ષમાં બે વખત આની રસી મુકાવવી જોઈએ અને આ રોગ ન થાય એટલા માટે આ સરકારશ્રીએ એનું એફએમડીસીપી એનો પ્રોગ્રામ પણ અમલમાં મૂકેલો છે અને સરકારી તંત્ર દ્વારા પણ પશુપાલકોના ઘર આંગણે વર્ષમાં બે વખત આની રસી મૂકવામાં આવે છે હવે જો બીજા રોગની આપણે વાત કરીએ તો એ રોગ છે ઘણસુંડો એનું નામ જ દર્શાવે છે કે આ રોગમાં પશુના ગળા ઉપર સોજો આવે છે અને મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આપણે સમજી શકીએ છીએ કે પશુપાલક જો મૃત્યુના કારણે પશુ ગુમાવે તો એને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડે છે એટલે આ આર્થિક ફટકો ન પડે અને આ જીવલેણ રોગ સામે રક્ષણ મળે એટલા માટે ઘરસુંડાના રોગની રસી પણ પશુપાલકે અવશ્ય મુકાવી જોઈએ સામાન્યતઃ આ રસી ચોમાસા પહેલાં મૂકવામાં આવે છે આવો જ એક અગત્યનો રોગ છે બીક્યુ એટલે કે તાવ આ રોગ સમગ્ર ગુજરાતમાં જોવા મળતો નથી પરંતુ જે જે વિસ્તારમાં આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે ત્યાં પશુપાલકોએ આની રસી પણ અવશ્ય મૂકાવી જોઈએ અને એ પણ સામાન્ય રીતે ચોમાસા પહેલાં મૂકવામાં આવે છે આવો જ એક બીજો રોગ છે ચેપી ગર્ભગાત એટલે કે બુર્સેલોસિસ આ રોગની અંદર પશુઓને તરવાઈ તરવાઈ જવાની શક્યતા વધારે રહે છે અને પશુ તરવાઈ જાય તો આપણે સામાન્ય રીતે સામાન્ય રીતે સમજી શકીએ છીએ કે પશુ ફરીથી ફરીથી ગાભણ થાય અને દૂધ દૂધ ઉત્પાદન આપે એટલે એમાં આપણે રાહ જોવી પડે છે પણ એની પાછળનો આપણો ખર્ચો તો ચાલુ જ રહે છે એટલે આપણને આર્થિક રીતે નુકસાન થાય છે એટલે આ નિવારો માટે આપણે આ રોગની પણ રસી મૂકાવવી જોઈએ અને આની રસી સામાન્ય રીતે પાડા અને વાસરડામાં ચારથી આઠ માસની ઉંમરે જ મૂકવામાં આવે છે અને ઘણી વખતે જો કોઈ ગામમાં કે કોઈ પશુધનમાં તરવાઈ જવાના ખિસ્સા પાંચ ટકા કરતો વધારે જોવા મળે તો એ વખતે આ પશુધનમાં પણ આ રસી મૂકવામાં આવે છે આવો જ એક અગત્યનો રોગ છે અડકવા જેનાથી પશુપાલકો તો પરિચિત છે જ પણ મનુષ્યો પણ એનાથી પરિચિત છે કારણ કે આ એક જૂનોટ ડિસીઝ છે જે પશુઓમાં પણ થાય છે અને માણસોમાં પણ થાય છે જનરલી આ રોગ પશુને કૂતરું કરડવાથી થાય છે એટલે જો પશુને કૂતરું કરડે તો શક્ય એટલું વહેલું પશુમાં આ રસીકરણ કરાવવું જોઈએ અને કૂતરું કરડ્યું એ દિવસને ઝીરો દિવસ તરીકે ગણી એનો સમગ્ર કોર્સ પૂરો કરવો જોઈએ એનો કોર્સમાં જીરો દિવસ ત્રણ દિવસ સાત દિવસ ચૌદ દિવસ અને નેવો દિવસ છે જો સમગ્ર પ્રમાણે આનો કોર્સ આપવામાં આવે તો આ રોગથી પણ પશુને અવશ્ય બચાવી શકાય છે જી સર ઘણા બધા રોગ અને એની નિવારવા માટેની રસી વિશે વાત થઈ હવે એમાં મુખ્યત્વે દૂધ ઉત્પાદન પર અસર કરતા હોય એવા કયા પ્રકારના રોગ છે વિશે ટૂંકમાં માહિતી આપો સર પશુઓમાં તો ઘણા રોગ થાય છે પણ એમાં અમુક જ રોગ એવા છે કે જે પશુના દૂધ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે એની આપણે વાત કરીશું એમાં એક રોગ તો જે આપણે ખરવા મોવાસાની વાત કરી એની તો આપણે વિગતવાર વાત કરી એ રોગ તો સીજ એની સાથે સાથે એક બીજો રોગ અગત્યનો રોગ છે આવનો સોજો એને અમે અમારી ડાક્ટરી ભાષામાં મેસ્ટાઈટિસ કહીએ છીએ આની અંદર પશુના બાવલામાં કો તો પશુના આંચળ ઉપર સોજો આવી જાય છે અને પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે અથવા તો પશુ જો દૂધ આપતું હોય તો પશુના દૂધમાં ફોદા આવે છે પશુનું દૂધ જાડું થઈ જાય છે ઘણી વખતે પશુના દૂધની સાથે સાથે લોહી પણ આવે છે આ રોગ થાય એટલે શરૂઆતમાં તો સોજો આવે છે અને પરંતુ જો એને તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો એ સોજામાંથી ધીરે ધીરે બાવલું કડક થઈ જાય છે આંચણ પણ કડક થઈ જાય છે અને પછી ઘણી વખત સારવાર કરીએ છતાં પણ એમાં રિઝલ્ટ મળતું નથી અને પશુનું દૂધ ઉત્પાદન ગુમાવવાનો આપણે વારો આવે છે એટલે પશુપાલક મિત્રોની મારી ખાસ સલાહ છે કે પશુમાં જો બાવલામાં કે આંચણમાં કે એના દૂધમાં આમાં કોઈ પણ ચિહ્નો જોવા મળે તો આ રોગની તાત્કાલિક સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે અને આવા કોઈ ચિહ્નો જણાય તો તરત જ પશુપાલક પશુપાલકએ પશુ ચિકિત્સકને બોલાવી એની પૂર્તિ અને યોગ્ય સારવાર કરાવી જોઈએ કારણ કે આમાં સિંગલ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ મળતું નથી ત્રણથી ચાર દિવસનો એનો પૂરો કોર્સ કરવો જોઈએ એટલે પશુપાલક મિત્રોએ સંપૂર્ણ પૂરો કોર્સ કરી અને સારવાર કરાવવી જોઈએ કે જેથી મોટું આર્થિક નુકસાન આપણે ટાળી શકીએ એ જ રીતે બીજો એક રોગ છે સુઆ આ રોગ એ ડેફિશિયન્સી ને કારણે થતો રોગ છે જો પશુપાલકો પશુના આહારમાં કાળજી રાખે એટલે કે પશુના વ્યાતા પહેલાં અને વિયાણા બાદ પોષણક્ષણ આહાર આપે અને જો એની ઉણપ ના થાય તો આ રોગને આપણે નિવારી શકીએ છીએ એવો જ બીજો રોગ છે કિટોસિસ આ રોગ સામાન્યત્ પશુમાં શર્કરા એટલે કે જે આપણે સુગર કહીએ છીએ એની ખામી થવાને કારણે ઉદ્ભવતો હોય છે એ આ ખામી ન થાય એટલા માટે પશુને પૂરતું પોષણ મળી રહે તેવો આહાર એના વ્યાણ પહેલાં અને વ્યાણ પછી આપણે આપીએ તો આ રોગનું પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ જી સર હવે પશુ સંવર્ધન એટલે શું અને પશુ સુધારણા માટે પશુ સંવર્ધન કેટલું મહત્વનું છે એ વિશે વાત કરીએ સાચી વાત છે બેન પશુપાલનના વ્યવસાયમાં પશુ સંવર્ધન એ પણ એક ખૂબ અગત્યનું પાસું છે પશુ સંવર્ધન જો આપણે સાદી ભાષામાં વાત કરીએ તો પશુપાલનમાં દૂધ ઉત્પાદન એ એક આનુવંશિક ગુણ છે એટલે કે વંશ પરંપરાગત ગુણ છે જેને માતાનું દૂધ સારું હોય એના પશુનું દૂધ પણ સારું હોવાની શક્યતા વધારે હોય છે એટલે કે પશુમાં દૂધ ઉત્પાદનનો જે ગુણ છે એને માતા અને પિતા તરફથી સરખા ભાગે મળે છે પચાસ ટકા ગુણ એને માતા તરફથી મળે છે અને પચાસ ટકા ગુણ એને પિતા તરફથી મળે છે એટલે જ્યારે પશુનું આપણે ફેળવવાનો સમય આવે એટલે કે પશુને જ્યારે ગાભણ થવા માટે ફેળવવાનો સમય આવે એ વખતે આપણે જો પૂરતી કાળજી રાખીએ એટલે કે સાંઠપાડાની આપણે જે પસંદગી કરીએ છીએ એ એવો પસંદ કરીએ કે જેમાં ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતો હોય તો આપણે તેમાંથી સારી સંતતિ મેળવી શકીએ છીએ કે જેનું પશુ દૂધ ઉત્પાદન સારું હોય આમ સારી દૂધ ઉત્પાદન ના ગુણો ધરાવતી સંતતી મેળવવા માટેનું જે સંવર્ધન છે એને આપણે પશુ સંવર્ધન કહીએ છીએ જી સર હવે કૃત્રિમ બીજદાન થકી પશુ સંવર્ધનના કયા પ્રકારના ફાયદા રહેલા છે અને નફાકારક પશુપાલન માટે પશુ સંવર્ધનમાં કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી જોઈએ એ વિશે થોડી માહિતી આપો પશુ દમનની જો સીધી રીતે વાત કરીએ બેન તો પશુ દમણમાં ત્રણ પ્રકાર છે એક તો શુદ્ધ સંવર્ધ છે પછી બીજું પદક્રમ સંવર્ધન સંવર્ધન છે અને ત્રીજું શંકર સંવર્ધન છે અને એ જ રીતે એમાં કુદરતી સંવર્ધન છે અને બીજું કૃત્રિમ સંવર્ધન છે કુદરતી સંવર્ધનમાં આપણે કુદરતી રીતે સાંઢ અને પાળાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કૃત્રિમ બીજદાનથી જે સંવર્ધન કરવામાં આવે છે એમાં આપણે સાંઠ કે પાળાનો ઉપયોગ કરતા નથી પરંતુ એમાં સાંઠ કે પાડા કે જેને ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવે છે એને એના થિઝિયલ બીજના ડોઝથી આપણે સંવર્ધન કરીએ છીએ આમાં પશુ ચિકિત્સક કો તો કૃત્રિમ વિજ્ઞાન કર્મચારી એઆઈ ઘન વડે પશુના ગર્ભાશયમાં આનો ડોઝ મૂકે છે અને એના એના થકી પશુ ગાભણ થાય છે આ રીતે કૃત્રિમ વિજ્ઞાન થકી જો પશુનું સંવર્ધન કરવામાં આવે તો એના અનેક ઘણા ફાયદા જી સર ઘણા બધા ફાયદા રહેલા છે આપ અહીંયા પધાર્યા અને ઘણી બધી માહિતી આપી સમયના અભાવે આપણે અહીં અટકવું પડશે પરંતુ આજે આપણે પશુપાલક મિત્રોના વિશે થકી ઘણી બધી માહિતી પહોંચાડી છે આપ અહીં પધાર્યા અને અમારા પશુપાલક મિત્રોના વિશે પર માહિતી આપી માટે આપનો ખૂબ જ આભાર નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે નફાકારક પશુપાલનના વિષય પર ડોક્ટર આર એસ પટેલ સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી અમને આશા છે તમામ માહિતીનો ઉપયોગ કરી આપ પણ નફાકારક પશુપાલનના વ્યવસાયને આગળ વધારશો એવી શુભેચ્છાઓ સાથે રજા લઈએ નમસ્કાર